જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના વાયરસથી પીડાઈ રહ્યો છે, કોરોના વાયરસે એવો કેર મચાવ્યો છે, ત્યારે આખા એ વિશ્વને ફક્ત એક ભારત ઉપર દ્રષ્ટિ છે કે ભારત આ વાયરસથી બચવા માટે કંઈક એવી નવી પદ્ધતિઓની શોધ કરે. આપણે માટે એક ગૌરવની વાત કહેવાય કે આપણા ઋષિ મુનિઓએ આ ભારતને બચાવવા માટે પહેલેથી જ ભારત માટે યોગ, પ્રાણાયામ, જીવન જીવવાની પદ્ધતિ, આયુર્વેદ વગેરે અલગ અલગ પાસાઓ આપ્યા છે કે જેનાથી આવા અલગ અલગ પ્રકારના રોગોથી, વાયરસોથી, ચેપથી બચવા માટે આપણને ઉપાય મળી શકે. ત્યારે આજે આપણે કોરોના વાયરસથી લડવું હોય તો મુખ્ય આપણી ઇમ્યુનો સિસ્ટમ સ્ટ્રોંગ હોવી જોઈએ, આપણી રોગ પ્રતિકારક શક્તિ એકદમ મજબૂત હોવી જોઈએ, તો અને તો જ આ વાયરસથી બચી શકાય છે. આજે જોઈએ આખા સમગ્ર વિશ્વમાં જેની ઉંમર 60થી વધુ છે અને જે નાના બાળકો છે, એ નાના બાળકો અને વૃદ્ધોમાં જ આ વાયરસ વધારે કહેર મચાવી રહ્યો છે. કહેતા કે એમને વધારે આ વાયરસથી દર્દ થાય છે. ત્યારે એ ઇમ્યુનો સિસ્ટમ જો આપણી બૂસ્ટ થઈ જાય, એ ઇમ્યુનો સિસ્ટમ આપણી રોગ પ્રતિકારક શક્તિ જો મજબૂત થઈ જાય, તો આ વાયરસ સામે લડવાની તાકાત આપણને મળી શકે છે. આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે મુખ્ય 5 પાસા છે. પહેલું છે, યોગ દ્વારા આપણી ઇમ્યુનો સિસ્ટમ બૂસ્ટ થાય, કહેતા કે આસનો દ્વારા આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ. બીજું છે પ્રાણાયામ દ્વારા. પ્રાણાયામથી સહેજે આપણી ફેફસાની શ્વાસ લેવાની ક્ષમતા વધતી હોય છે, તો એ પ્રાણાયામથી પણ આપણે આ કોરોના વાયરસ સામે લડી શકીએ છીએ. ત્રીજું છે આયુર્વેદ, કહેતા કે અલગ અલગ પ્રકારની ઔષધિઓનો ઉપયોગથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધી શકે છે. ચોથી છે આપણી જીવન પદ્ધતિ. રોજબરોજનો આપણો ખોરાક, આપણી રહેવાની રહેણી કહેણી, એ બધું પણ આપણી ઇમ્યુનો સિસ્ટમ બૂસ્ટ કરવા માટે, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ મદદરૂપ છે. અને પાંચમું છે નેચરલી, કહેતા કે આજે નેચરોપેથી એના દ્વારા પણ આજે આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના મુખ્ય 5 આસનો છે. પહેલું ભુજંગાસન, બીજું મત્સ્યાસન, ત્રીજું ઉત્તાનપાદાસન, ચોથું આકર્ણ ધનુરાસન અને પાંચમું અર્ધ મત્સ્યેન્દ્રાસન. જાણીએ આ 5-5 આસનોને કરવાની પદ્ધતિ. સૌપ્રથમ ભુજંગાસન. સૌપ્રથમ જમીન પર ઊંધા સૂઈ અને મકર આસનની પોઝિશન લઈએ. ત્યારબાદ બંને હાથને છાતીની બંને બાજુ રાખી એક ઊંડો શ્વાસ લઈ, શ્વાસ છોડતા ધીરે 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 પૂરેપૂરું શરીર ઉપરની તરફ ખેંચીએ. 5-7 સેકન્ડ આસનમાં રહી ધીરે 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 શ્વાસ છોડતા નીચે આવીએ અને રિલેક્સ. આ આસન 2-3 વખત કરવું. મત્સ્યાસન. સૌપ્રથમ પદ્માસનની પોઝિશન લઈએ. ત્યારબાદ બંને હાથનો ટેકો આપી ધીરે 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 જમીન પર સૂઈએ. જો સુવાય નહીં તો કમરની નીચે ઓશિકું પણ રાખી શકીએ છીએ. બંને હાથ વડે મસ્તકને ઊંચું કરી અને જમીનનો સ્પર્શ કરાવીએ. બંને હાથ વડે પગના અંગૂઠા પકડીએ. 5-7 સેકન્ડ આ પોઝિશનમાં રહી ધીરે રહી અને મસ્તકને ઊંચું કરી અને રિલેક્સ પોઝિશનમાં આવીએ અને બંને હાથના ટેકા વડે ઊભા થઈ જઈએ. ઉત્તાન પાદાસન. સૌપ્રથમ સવાસનની પોઝિશનમાં જમીન પર સૂઈ જઈએ. ત્યારબાદ બંને હાથને સાથળની બાજુમાં લાવી બંને પંજા જમીન પર ઊંડો શ્વાસ લઈ શ્વાસને રોકી બંને પગને શ્વાસ છોડતા છોડતા ઊંચા કરીએ. 1-1.5 ફૂટ જેટલા બંને પગ ઊંચા કરવા અને 5-7 સેકન્ડ આ આસન ટકાવવું. ધીરે રહી બંને પગને નીચે લાવીએ અને સવાસનની પોઝિશનમાં રિલેક્સ. આકર્ણ ધનુરાસન. સૌપ્રથમ બંને પગને આગળ સીધા કરીએ. ત્યારબાદ જમણા હાથ વડે ડાબા પગનો અંગૂઠો પકડીએ,
અને ડાબા હાથ વડે જમણા પગનો અંગૂઠો પકડવો, ત્યારબાદ જમણા પગને લઈ અને કાનની સાથે અડાડવાનો પ્રયાસ કરવો. શ્વાસ આ આસનમાં રોકેલો, થોડીવાર આ પોઝિશનમાં રાખવું આ આસન, પછી ધીરે રહી અને પગને નીચે મૂકી એ જ ફરી એ જ પદ્ધતિથી બીજા પગથી પણ આ આસન કરીએ, અર્ધ મત્સ્યેન્દ્રાસન. સૌપ્રથમ બંને પગને આગળ સીધા કરીએ, ત્યારબાદ જમણા પગને લઈ અને ડાબા ઘૂંટણની બહારની બાજુ રાખીએ અને જમણા હાથને એકદમ કબરની પાછળની તરફ લઈ જઈએ. ડાબો હાથ ઊંચો કરી છાતી અને ઘૂંટણ વચ્ચેથી કાઢી અને જમણા પગનો અંગૂઠો પકડવાનો પ્રયાસ કરીએ. જો ન પકડાય તો ફક્ત ઘૂંટણને પ્રેશર આપો અને મસ્તક એકદમ પાછળની તરફ. આ આસન બંને બાજુથી કરવું. ધીરે રહી, સીધા થઈએ અને બંને પગને આગળ સીધા કરીએ, રિલેક્સ. તો આ 5 આસનો રોજ કરવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ એટલી મજબૂત બનશે કે જેથી કરીને કોરોના વાયરસ તો શું પણ બીજા કોઈ પણ પ્રકારના રોગ આપણા શરીરમાં પ્રવેશી શકશે નહીં. આ વિડીયો તમારા પરિવારજનો સાથે, તમારા મિત્રજનો સાથે પણ અવશ્ય શેર કરજો, કારણ કે તેમને પણ આ વિડીયોથી ઘણા બધા લાભ થશે. આ યોગા કરશે રોજ તો એમની પણ રોગ પ્રતિકારક શક્તિ વધશે અને તે પણ કોરોના વાયરસ સામે લડવાની શક્તિ પણ ધરાવી શકશે. તો હવે આગળનો વિડીયો રોગ પ્રતિકારક શક્તિ પ્રાણાયામ દ્વારા કઈ રીતે વધારવી તે વિશે આપણે ટૂંક સમયમાં જ ફરી મળીશું. જય સ્વામિનારાયણ. हमारी चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें.